Good morning, friends. How are you? All are fine. Very good. Friends, અત્યાર સુધી આપણે 1 to 6 ચેપ્ટર શીખી ગયા. બરાબર છે? તમને બધાને મજા આવી. હવે આજે આપણે શીખવાના છે ચેપ્ટર નંબર 7, જેનું નામ છે જગ્સ એન્ડ મગ્સ. બરાબર છે? જો એનું નામ છે જગ્સ એન્ડ મગ્સ, એટલે કે જગ અને મગ. ફ્રેન્ડ, આ ચેપ્ટર ની અંદર આપણે લીટર અને મિલીલીટરનો ખ્યાલ મેળવવાનો છે. તમને બધાને ધ્યાન જ હશે કે ચેપ્ટર 2 લોંગ એન્ડ શોર્ટ ની અંદર આપણે જે મીટર અને સેન્ટીમીટર શીખી ગયા, એ જ રીતે આ ચેપ્ટરમાં લીટર અને મિલીલીટર શીખવાનો છે. ફ્રેન્ડ્સ, ચલો તો હવે મને કોઈ કહેશો 1 લીટર બરાબર કેટલા મિલીલીટર થાય? કોઈને ખબર છે? નથી ખબર? ચાલો જુઓ. બધાનું ધ્યાન બરાબર 1000 મિલી લીટર. બરાબર છે? 1 લીટર બરાબર 1000 મિલી લીટર. ફ્રેન્ડ્સ, આ જે મિલી લીટર છે એને ટૂંકમાં શોર્ટમાં શું મિલી પણ લખાય. શું લખાય? શોર્ટમાં ml. બરાબર છે? ml પણ કહેવાય. ફ્રેન્ડ્સ, ચલો તો તમને બધાને સમજ પડી ગઈ હશે કે 1 લીટર બરાબર 1000 મિલી લીટર, એમ મિલી લીટરને શોર્ટમાં શું બોલાશે? ml અથવા મિલી બોલાય છે. બરાબર છે? હવે આપણે આપણો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. બરાબર છે? તો પેજ બુકમાં પેજ નંબર 69 ઓપન કરો અને જોઈએ શું છે. ચલો તો બધા પેજ નંબર 69 ઓપન કરો. જુઓ વિદ્યાર્થી મિત્રો, શું કીધું છે? બન્ની એન્ડ બન્નો પોતાની લગ્ન તિથિ ઉજવે છે. સો વેડિંગ, પોતાની વેડિંગ સેલિબ્રેશન કરે છે. બરાબર છે? ની પાર્ટી કરે છે. સો તમે ગયા વર્ષે બન્નીના ફેમિલીની વેડિંગ યાદ છે? ધોરણ 3 સ્ટાન્ડર્ડ 3 માં, બરાબર, ગણિત ગમ્મત પેજ નંબર 153 ની અંદર બન્ની એન્ડ બન્નાએ પોતાના વેડિંગની એક વર્ષની પાર્ટી કરવાનું નક્કી કર્યું હતું. એટલે સ્ટાન્ડર્ડ 3 ની અંદર તમે જોઈ ગયા હતા શું હતું કે બન્ની અને બન્નો બંને મેરેજ કર્યા હતા અને એમને એક વર્ષ પૂરું થયું હતું ત્યારે. એ લોકો અત્યારે એક વર્ષ પૂરું થયું, બરાબર છે? તો એ લોકોએ શું કરવાનું નક્કી કર્યું? પાર્ટી કરવાનું નક્કી કર્યું. તો એ પાર્ટીની અંદર એમણે ઘણા બધા એનિમલ્સને ઇન્વિટેશન આપ્યો હતો. બરાબર છે? એમાં એમણે ઘણા બધા એનિમલ્સને બોલાવ્યા હતા. એમાં કેટલાક એનિમલ્સો નાચતા કૂદતા અને પેટે શરકતા આવ્યા હતા. બરાબર છે? જોઈએ કોણ કોણ આવ્યો હતો. જુઓ શું કહે છે. તેઓએ તેમના ફેમિલી અને ફ્રેન્ડ્સને ઇન્વાઇટ કર્યો. કોને? બન્ની એન્ડ બન્નાએ. કોને કોને ઇન્વાઇટ કર્યું? ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સને ઇન્વાઇટ કર્યું હતું. તેઓએ પાર્ટીની અંદર, જ્યારે પાર્ટી હોય તો આપણે કંઈક ખાસ પ્રકારની કોઈક સ્વીટ રાખીએ છીએ, બરાબર છે, જે આપણને ફેવરિટ હોય, આપણને મનગમતી હોય. તો બન્ની એન્ડ બન્નાએ પણ આ જ રીતે જ્યારે સેલિબ્રેશન કરવાનું હતું, પાર્ટી કરવાની હતી, બરાબર છે, વેડિંગની, ત્યારે એમણે એક ખાસ પ્રકારની સ્વીટ રાખી હતી. જોઈએ કઈ સ્વીટ હતી. જુઓ, તેઓએ સ્વીટમાં સ્પેશિયલ ખીર બનાવી. શું બનાવ્યું હતું? સ્પેશિયલ ખીર. બરાબર છે? ખીર એટલે તમને બધાને ખબર જ હશે, સાંભળીને તમને બધાને પણ મોંમાં પાણી આવી ગયું ને, હે ને ફ્રેન્ડ્સ? તમને બધાને પણ બહુ ભાવે ને? મને તો ખીર બહુ જ ભાવે છે. જોઈએ સો જે બધા પ્રાણીઓ આવ્યા, શું બધા પ્રાણીઓને ઇન્વિટેશન આપ્યું હતું, આપણે આમંત્રણ આપીએ, બરાબર છે? તો બધા જ પ્રાણીઓ આવ્યા હતા, દોડતા કૂદતા એન્ડ પેટે સરકતા. શું? રનિંગ કરતા, હોપિંગ કરતા એન્ડ ક્રોલિંગ કરતા. શું? દોડતા કૂદતા એન્ડ પેટે સરકતા. કેટલાક પ્રાણીઓ દોડતા આવ્યા, કેટલાક પ્રાણીઓ કૂદતા આવ્યા, તો કેટલાક પ્રાણીઓ પેટે સરકતા આવ્યા. કૂદતા અને પેટે સરકતા આવી ગયા. બરાબર છે? આવી ગયા ને ફ્રેન્ડ્સ બધા એનિમલ્સ? બરાબર છે? જોઈએ, ધ એલિફન્ટ ઇઝ ડ્રિંકિંગ 50 લિટર્સ ઓફ ખીર. હાથી
हाथी 50 लीटर्स खीर पी रहियो छे। जो एलिफेंट कितने खीर पी थी? 50 लीटर्स खीर पी थी। द जिराफ इज ड्रिंकिंग खाली जगह लीटर्स। सो के छे जिराफ कितने खीर पीती हसे? बराबर, तो जो तुमने जिराफ ने पास से जिराफ ने मोड़ा में एक नाने सखे डोल छे, बराबर छे, तो आपड़े अनुमान लगाना छे आश्रे जिराफे कितने खीर पीती हसे। तो जो फ्रेंड्स डोल जोता एवं लगे छे कि एने 25 लीटर्स खीर पीती हसे। जो पछी सुजे द काउ इज ड्रिंकिंग खाली जगह लीटर्स। जो काउना मोड़ा में पण काउनी पासे पण एक डोल छे, बराबर छे, तो आपणे अनुमान लगाविए के काउए 20 लीटर्स खीर पीती हसे, बराबर छे। धेन केम ध स्क्विरल। सो पछी कोण आव्यो? खिसकोली आवी, बराबर। सी सेड, तेणे कह्यु आई कैन ड्रिंक 1 लीटर ऑफ खीर। सो के छे हुं तो आ 1 लीटर खीर पी शकीश नहीं। प्लीज गिव मी ओनली 500 मिलीलीटर्स। मने खाली 500 ml खीर આપજો। સો કે છે મહેરબાની કરી મને ખાલી 500 મિલીલીટર ખીર આપજો। ખિસકોલી શું કહે છે કે મારાથી તો 1 લીટર ખીર પીવાશે નહીં, મને કેટલી ખીર આપજો? ખાલી 500 મિલીલીટર્સ, બરાબર છે। ધ ડોન્કી આસ્ક્ડ, ગધેડાએ પૂછ્યું 500 મિલીલીટર્સ ઓફ ખીર, 500 મિલીલીટર ખીર, ઇઝન્ટ ધેટ મોર ધેન, સો તે isn't that more than a liter? સો કે છે સો તે 1 લિટર થી વધારે ન કહેવાય? સો કે છે કે જુઓ ખિસકોલીએ કેટલી ખીર માંગી? ખાલી 500 મિલીલીટર્સ, એનાથી 1 લિટર ખીર પીવાશે નહીં। તો ગધેડો પૂછે છે કે 500 મિલીલીટર્સ સો તે 1 લિટર કરતા વધારે છે કે ઓછી? જોઈએ ધ ફોક્સ સે કમ ઓન ડોન્ટ બિહેવ લાઈક અ ડોન્કી। શિયાળ શું કહે છે? ગધેડા જેવું વર્તન ન કર, 1 લિટર ઇઝ અ 1000 મિલી લિટર્સ। ફ્રેન્ડ્સ આપણે શીખી ગયા કે 1 લિટર એટલે કે 1000 મિલી લિટર, સો 500 મિલી લિટર્સ ઇઝ હાફ લિટર। જુઓ શું કહે છે શિયાળ, 1 લિટર બરાબર 1000 મિલી લિટર, બરાબર છે। તો 500 લિટર્સ એટલે કે છે? તો 1000 કરતા કેટલા? હાફ। 500 મિલી લિટર્સ 1000 કરતા કેટલા થશે? હાફ, અડધા, બરાબર છે। તો 1000 ના હાફ કરતા કેટલા આવશે? 500 મિલી લિટર્સ, બરાબર છે। તો શું કહે છે કે ઘરેણા જેવું વર્તન ન કર, શું 1 લિટર એ 500 મિલી લિટર કરતા વધારે ન કહેવાય? કેટલા કહેવાય? 1000 મિલી લિટર 1 લિટર કરતા કેટલા કહેવાશે ફ્રેન્ડ્સ? હાફ કહેવાશે। 500 મિલી લિટર્સ પ્લસ 500 મિલી લિટર્સ બરાબર 1000 મિલી લિટર્સ, બરાબર છે। એટલે શું છે, 1 લિટર ના કેટલા થશે? હાફ થશે, અડધા થશે, બરાબર છે। તો અહીંયા લખીશું, અહીંયા આ રીતે પણ લખાય કે હાફ મિલી લિટર, બરાબર, એટલે 1000 મિલી લિટર ના હાફ મિલી લિટર પણ કહેવાય, અડધા પણ કહેવાય, બરાબર। એટલે ખિસકોલીએ શું કીધું, મારાથી તો 1 લિટર ખીર પીવાશે નહીં, મને 500 મિલીલીટર ખીર આપજો, બરાબર। હવે જુઓ આગળ શું કહે છે, કોણ આવે છે? દેડકો આવે છે, બરાબર છે। જોઈએ તો દેડકો એના 9 મિત્રો સાથે આવે છે, તો આગળ જોઈએ। ફ્રોગ તેના 9 ફ્રેન્ડ સાથે કૂદ્યો, અરે અમારે દરેકને તો માત્ર 100 મિલી જ જોઈએ। શું કર્યું ફ્રોગ? તેના બીજા 9 મિત્રો સાથે કૂદ્યો અને શું બોલ્યો કે અમને દરેકને એટલે દરેક ફ્રોગને 100 મિલી જેટલી ખીર જોઈએ છે, બરાબર છે, બરાબર। ઓકે, આ રહી તમારી ખીર। ખીર શરૂ કરતા કેટ બોલી, શું કેટ શું બોલી? ઓકે, આ રહી તમારી ખીર, તેણે 10 ગ્લાસીસ લીધા અને દરેક ગ્લાસીસમાં 100 મિલી ખીર
ભરી જુઓ દેડકો તેના બીજા 9 ફ્રેન્ડ સાથે કૂદી રહ્યો છે એટલે ટોટલ ફ્રોગ કેટલા થયા 10 ફ્રોગ થયા બરાબર છે 10 ફ્રોગ થયા ને બરાબર અને દરેકની કેટલી ખીર જોઈતી હતી 100 મિલી તો જોઈએ જુઓ ટોટલ બધાને કેટલી ખીર જોઈતી હતી 100 ml ખીર જોઈતી હતી બરાબર છે હવે જુઓ ટોટલ 100 ml ખીર જોઈએ છે એન્ડ ફ્રોગ કેટલા છે ટોટલ 10 ફ્રોગ કેટે ટોટલ કેટલા ક્લાસ ભર્યા હતા હા 10 ક્લાસીસ ભર્યા હતા ને બરાબર છે તો 100 ઇન્ટુ 10 બરાબર છે તો કેટલા થશે 1000 મિલી લીટર ફ્રેન્ડ્સ 1000 મિલી લીટર એટલે કેટલા 1 લીટર તો 10 ફ્રોગ ને 10 ફ્રોગ્સ ને ટોટલ કેટલી ખીર જોઈશે 1 લિટર ખીર જોઈશે જો એક ફ્રોગ ને 100 મિલી ખીર જોઈએ તો ટોટલ 10 ફ્રોગ ને કેટલી જોઈશે 1 લિટર ખીર જોઈશે કેવી રીતના તો 100 મિલી ઇન્ટુ ટોટલ કેટલા ફ્રોગ્સ 10 ફ્રોગ્સ બરાબર એટલે 1 લિટર થાય તો 10 ફ્રોગ્સ ને 1 લિટર ખીર જોઈએ ગધેડો એટલે કે ડોન્કી કન્ફ્યુઝ ડોન્કી કન્ફ્યુઝ થઈને પૂછે છે 100 મિલીના એક એવા 10 ગ્લાસ એટલે કુલ કેટલા થાય જુઓ ગધેડો કન્ફ્યુઝ છે કે 100 મિલી આપણે અહીંયા કહ્યું કે 100 મિલીના 10 ગ્લાસ બરાબર છે 10 ગ્લાસ લીધા કરી તો ટોટલ કેટલા થાય તો કેટલા થાય છે જુઓ 1000 મિલીલીટર થાય છે ને બરાબર છે ફોક્સ બડાઈ મારવાનો બીજો મોકો મળ્યો તેણે કહ્યું અરે એ તો સાવ સિમ્પલ છે 10 ટાઈમ 100 મિલી બરાબર છે 10 વખત 100 મિલી બરાબર છે એટલે કેટલા થશે તો 1000 મિલી જુઓ આ રહ્યો 1000 મિલી બરાબર 1000 મિલી એટલે કેટલા 1 લિટર બરાબર હવે જોઈએ આગળ તીતી ઘોડો બોલ્યો એન્ટ નું એક ગ્રુપ કૂચ કરીને આવી રહ્યો છે શું કહે છે તીતી ઘોડો કે કીડીઓનું પણ એક જૂથ આવી રહ્યું છે બિલાડી એટલે કે કેટ સેડ થઈને બોલી ખીર તો ફિનિશ થઈ ગઈ શું કેટ સેડ હતી અને શું બોલી કે અરે બાપરે એન્ટનું આખું ગ્રુપ આવી રહ્યું છે પણ ખીર તો શું થયું ફિનિશ થઈ ગઈ હવે આપણે શું કરીશું જુઓ શું કહે છે ચિંતા ન કરો તે વધારે પીએ નહીં કોણ એન્ટ એન્ટને વધારે ખીર જોઈતી ન હતી દરેકને માત્ર 1 મિલી જ જોઈશે જુઓ કેટલી જોઈતી હતી દરેકને ખાલી 1 મિલી બરાબર હાથીએ પોતાના કાન વડે બિલાડીને આસુરતા પૂછ્યું હું મારી ખીરમાંથી તમને આપી દઉં એલિફન્ટે શું કીધું કંઈ નહીં હું મારી ખીરમાંથી તમને આપી દઉં છું હાથીએ પૂછ્યું તમે બધા થઈને કેટલા છો એલિફન્ટે શું કીધું કે તમે બધા થઈને ટોટલ કેટલા છો કોને પૂછ્યું આવું એન્ટને બરાબર છે અમે માત્ર 1000 છીએ જો ટોટલ એન્ટ કેટલી હતી 1000 એન્ટ નો શું હતું ગ્રુપ હતું બરાબર છે અને એક એન્ટ ને કેટલી ખીર જોઈતી હતી 1 એન્ટ ને કેટલી ખીર જોઈતી હતી 1 ml ખીર જોઈતી હતી બરાબર શું કહે છે જોઈએ બિલાડી બોલી ઓ 1000 1000 આપણે 1000 કિલોને ખીર અપાવી પડશે હાથીએ વિચાર્યું હાથી એ વિચાર્યું કંઈ વાંધો નહીં હું સંભાળી લઈશ દરેક કીડી 1 મિલી ખીર પીશે હવે જુઓ ટોટલ કીડી કેટલી હતી ટોટલ એન્ડ કેટલી હતી 1000 હતી તો ટોટલ 1000 એન્ડ અને દરેક એન્ડને કેટલી જોઈતું હતું ખીર 1 મિલી લીટર બરાબર છે 1000 અને મિલી લીટર તો કેટલા થાય 1 લીટર બરાબર છે જુઓ ફ્રેન્ડ્સ તો એન્ડના આખા ગ્રુપને કેટલી ખીર જોઈશે 1 લીટર ખીર જોઈશે જોઈએ અરે તમને પણ દેડકાઓ જેટલી જ ખીર જોઈએ છે એટલે કે ફ્રોગને પણ કેટલી જોઈતી હતી આ થઈ ફ્રોગને જોઈતી ખીર અને આ
થઈ એન્ટને જોઈતી હી તો ફ્રોગને અને એન્ટને બંનેને કેટલી જોઈએ છે 1 લિટર ખીર જોઈએ છે અથવા 1000 મિલીલીટર ખીર જોઈએ છે વિદ્યાર્થી મિત્રો આજે બસ આટલું જ હવે આપણે ફરી પાછા મળીશું નવા વિડિયો સાથે પણ આશા રાખું છું કે તમને લિટર અને મિલીલીટરમાં સમજ પડી જશે કે 1 લિટર એટલે 1000 મિલીલીટર એન્ડ 1 લિટરના હાફ કેટલા થશે 500 મિલીલીટર તો ફ્રેન્ડ્સ હવે આપણે નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી ટેક કેર